તો રાજકોટ ગેમ ઝોન કાંડમાં અધિકારીઓ સામે નોંધાઈ શકે છે ગુનો. અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. અધિકારીઓ સામે ગુનો નોંધાઈ શકે છે. રાજકોટ ફાયર અધિકારી ભીખાભાઈ ઠેબા સામે નોંધાઈ શકે ગુનો. રાજકોટ ટીપીના અધિકારી એમડી સાગઠિયા સામે ગુનો નોંધાઈ શકે. તો પીજીવી સેલના અધિકારી એસકે ચૌહાણ સામે પણ ગુનો નોંધાઈ શકે. હાલમાં ત્રણેય અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ શરૂ. ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાને કરી પૂછપરછ. ભીખાભાઈ ઠેપા અને એમડી સાગઠિયાની અટકાયત. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બંને અધિકારીઓની અટકાયત કરી છે. તો આ મહત્વના સમાચાર. રાજકોટ ગેમ ઝોન કાંડમાં અધિકારીઓ સામે ગુનો નોંધાઈ શકે છે. રાજકોટ ફાયર અધિકારી સામે ગુનો નોંધાઈ શકે છે. રાજકોટ ટીપીના અધિકારી એમડી સાગઠિયા સામે પણ ગુનો નોંધાઈ શકે છે. તો પીજીવી સેલના અધિકારી એસકે ચૌહાણ સામે પણ ગુનો નોંધાઈ શકે છે. વધુ માહિતી સાથે ફોન લાઈનથી સંવાદદાતા પરાક્રમ જોડાઈ ચૂક્યા છે. જે પરાક્રમ, હાલ ત્રણેય અધિકારીઓની પોલીસ પૂછપરછ કરી રહી છે. કયા કયા મુદ્દે પૂછપરછ કરવામાં આવી, શું વધારે વિગતો મળી રહી છે? અત્યારે જે દ્રશ્યો પ્રથમ જે બતાવી રહ્યા છીએ એ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જે જમીનના માલિક કિરીટસિંહ જાડેજા છે તેમની જે ધરપકડ કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, અને ગઈકાલથી પૂછપરછ કરવામાં આવી હતી. અત્યારે કોર્ટની અંદર તેમને રજૂ જે છે તે કરવામાં આવી રહ્યા છે. સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટ જે ક્રાઇમ બ્રાન્ચ અત્યારે જે જમીનના માલિક આરોપી છે કિરીટસિંહ તેમને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે. તેમના જે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. કોર્ટ ખાતે તેમને રજૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં આ 5મા આરોપીને પરમ દિવસે, 3 આરોપી જે ગેમ ઝોનના માલિક અને મેનેજર, ગઈકાલે પણ ગેમ ઝોનના જે ભાગીદાર છે તેમને રજૂ કરવામાં આવ્યા હતા. તેમને 13 દિવસના રિમાન્ડ મળ્યા હતા. આજે કિરીટસિંહ જાડેજા જે જમીનના માલિક છે અને જેમનું ભાગીદાર તરીકે પણ નામ જે છે જેને અત્યારે રજૂ કરવામાં આવી રહ્યા છે. સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટની અંદર આ હાઈ પ્રોફાઇલ જે કેસને લઈને જોઈ શકાય છે કે અલગ અલગ જે અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે અધિકારીઓની વાત કરવામાં આવે તો જે અત્યાર સુધીમાં 3 ઉચ્ચ અધિકારીઓ છે તેમને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ આવવામાં આવ્યા છે. 3 અધિકારી જે પીજીવીસીએલના અધિકારી છે ચૌહાણ સાહેબ, એમની કાર બતાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા એમની કાર છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. પીજીવીસીએલના અધિકારી એસકે ચૌહાણ છે, તેમને જે કનેક્શન આપવામાં આવ્યું હતું, જેમની જવાબદારી હતી, તેમની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે એમડી સાગઠિયા જેઓ રાજકોટ મહાનગરપાલિકાના વર્ષોથી ટાઉન પ્લાનિંગ અધિકારી છે તેમની પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે. સાથે સાથે ભીખાભાઈ ઠેબા કે જેઓ રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી ફાયર ઓફિસર તરીકે કામ કરે છે તેમની પણ જે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્રણે ત્રણ ઉચ્ચ અધિકારીઓની અત્યારે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જરૂર જણાય તો સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે તેમના વિરુદ્ધ ગુનો પણ દાખલ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જે કોઈ જવાબદારો છે, જે કોઈ જવાબદાર સરકારી ડિપાર્ટમેન્ટ છે તેમના વિરુદ્ધ કડકમાં કડક દાખલો બેસે તેવી કાર્યવાહી રાજ્યના ગૃહ વિભાગ, રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો હતો. અત્યારે એ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. રાજકોટની અંદર અત્યારે જોઈ શકાય છે કે 3એ 3 અધિકારીઓ છે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અને સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે હજી અનેક અધિકારીઓ છે તેમની મુશ્કેલીમાં વધારો થશે. ગેમ જે ગેમને ગેમની અંદર